દિવસે ને દિવસે દરેક બાજુથી ખેડૂતો મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલ ડીઝલના ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેતી કામમાં અત્યારે મોટા ભાગે ટ્રેક્ટરનો ઉપયોગ થઈ રહેલ છે। દિવસે ને દિવસે દરેક બાજુથી ખેડૂત મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે હાલ ડીઝલના ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેતી કામમાં અત્યારે મોટા ભાગે ટ્રેક્ટરનો ઉપયોગ થઈ રહેલ છે। ખેતી કામમાં વપરાતા ડીઝલમાં આવેલ ભાવ વધારાને લઈને ખેડૂતોને ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થયો છે। છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ ઊંચે ને ઊંચે જઈ રહ્યા છે। તાજેતરમાં દેશમાં ડીઝલના ભાવ ઐતિહાસિક રીતે ઊંચા ગયા છે જ્યારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે, જેને લઈને જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો અને અનોખો વિરોધ કર્યો હતો। સરદારપુરના ખેડૂતોએ પોતાના ખેતરમાં જે ભેગા થઈ ને ખેતી કામના ટ્રેક્ટરને દોરડાથી ખેંચીને પોતાની વ્યથા ઠાલવી હતી। ચારે બાજુથી મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂત પાસે હવે ડીઝલના પૈસા ના હોય, હવે ટ્રેક્ટર ચલાવવા હવે ડીઝલ માટે પૈસા ના હોય, ટ્રેક્ટરને દોરડેથી ખેંચવાનો સમય આવ્યો છે। આ સાથે ખેડૂતોએ ખેતરમાં જ કાગળના બેનર સાથે દેખાવ કરીને ખેડૂતોને ટેક્સ ફ્રી ડીઝલ આપવાની માગણી કરી હતી। એક તરફ ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળતા નથી, જ્યારે ખેતીમાં વપરાતી વસ્તુ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ખેડૂતોનો આક્રોશ સ્વાભાવિક છે અને ખેડૂતોના આતંકે સરકાર પાસે ડીઝલ ટેક્સ ફ્રી કરીને ખેડૂતોને રાહત આપે તેવી માંગણી કરી હતી। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર। આ ખેડૂતો પાસે અમારી એટલી માગણી છે કે અત્યારે અમે ટ્રેક્ટર ચલાવી છે તો અટાણે અમારી પાસે ડીઝલ નથી, ડીઝલ થઈ રહ્યા 80 રૂપિયા ભાવ થઈ ગયા છે ડીઝલના, તો અમને પોસાય એમ નથી। અત્યારે ટ્રેક્ટર આકી છે તો અમારે બપોરે 4-5 વીઘા જમીન આકી તો અમારે ડીઝલનો ખર્ચો વધી જાય છે અને ગયા વર્ષે અમારે હોનાર જ્ઞાન તેને માંડવીને બધું હુકાઈ ગયું અને કોઈ વસ્તુ થઈ નથી, તો સરકારે ગયા વર્ષે અમને વીમો આપ્યો નથી, તો અત્યારે ખેડૂતો પાસે અમારી પાસે પૈસા નથી, તો હવે અત્યારે આ મોંઘા ભાવનું અમારે ડીઝલ લેવું કઈ રીતે? તો સરકારની પાસે અમારી માગણી એટલી જ છે કે ડીઝલ ખેડૂતોને ટેક્સ ફ્રી આપવું જોઈએ। જાગાભાઈ બચ્ચુભાઈ ડોબરિયા।